નમસ્તે, હું જે રચના રજૂ કરીશ તેના શબ્દ છે તસવીર બની જશે. રમતો જૂની સંતા કુકડી નવકાકરી જેવા નહીં રમો, રમતો જૂની સંતા કુકડી નવકાકરી જેવી નહીં રમો તો આગામી વર્ષોમાં તસવીર બની જશે. પ્રકૃતિનું ધ્યાન નહીં રાખો તો આગામી વર્ષોમાં તસવીર બની જશે. વૃક્ષનું જતન નહીં રાખો કે વૃક્ષનું જતન નહીં રાખો તો આગામી વર્ષોમાં તસવીર બની જશે. પક્ષીનું જતન નહીં રાખો કે પક્ષીનું જતન નહીં રાખો તો આંગણીએ પક્ષી કેવા હોય પક્ષી તસવીર બની જશે. વાઘ ચિત્તા જંગલનું આરક્ષણ નહીં રાખો, વાઘ ચિત્તા કે જંગલનું આરક્ષણ નહીં રાખો તો આગામી વર્ષોમાં વાઘ ચિત્તા તસવીર બની જશે. જળનું જતન નહીં કરો, જળનું જતન નહીં કરો તો આગામી વર્ષોમાં દુનિયા રણરૂપી તસવીર બની જશે. જળનું જતન નહીં કરો તો આગામી વર્ષોમાં દુનિયા રણરૂપી તસવીર બની જશે. પત્ર વ્યવહાર જાળવી નહીં રાખો, પત્ર વ્યવહાર જાળવી નહીં રાખો તો આગામી વર્ષોમાં પત્ર ઇતિહાસરૂપી છબીમાં તસવીર બની જશે. બીજી રચના જેના શબ્દો છે નવા વર્ષનો આવકાર કરીએ. આ વર્ષમાં આવેલી આળસને ટાટા બાય બાય કહીએ, આ વર્ષમાં આવેલી આળસને ટાટા બાય બાય કહીએ. સકારાત્મક વિચારો સાથે મહેનત કરી નવા વર્ષનો આવકાર કરીએ. શું થયું છે શું નથી થયું એ ભૂલી આ વર્ષને ટાટા બાય બાય કહીએ, કે શું થયું છે શું નથી થયું એ ભૂલી આ વર્ષને ટાટા બાય બાય કહીએ. એક નવી શરૂઆત હકારાત્મકતા સાથે નવા વર્ષનો આવકાર કરીએ. ગામમાં જો ન હોય વૃક્ષ અથવા હોય ઓછા તો એ વાતને ટાટા બાય બાય કહીએ. વૃક્ષારોપણ કરી ગામ દેશને હરિયાળું બનાવી નવા વર્ષનો આવકાર કરીએ, વૃક્ષારોપણ કરી ગામ દેશને હરિયાળું બનાવી નવા વર્ષનો આવકાર કરીએ. ગંદકીને ટાટા બાય બાય કહીએ, ગંદકીને ટાટા બાય બાય કહીએ. સ્વચ્છતા સાથે નવા વર્ષનો આવકાર કરીએ. જો હોય અસ્વસ્થ કે જો હોય અસ્વસ્થ તો એ બીમારીને ટાટા બાય બાય કહીએ, બીમારીને લડત આપી નવા વર્ષનો આવકાર કરીએ. સૌ નવા વર્ષનો હર્ષણ ઉલ્લાસથી આવકાર કરીએ. થેન્ક યુ. મારી 40થી વધારે કવિતા અને 10-15થી વધારે લેખો છે જે હું જીમેલ અથવા પત્ર દ્વારા અખબારના તંત્રીઓને મોકલું છું અને પછી તે પ્રકાશિત થાય છે. 40 જેટલી કવિતા અત્યારે મેગેઝિન અથવા ન્યૂઝપેપરમાં પ્રકાશિત થયેલી છે.